चलो वधुवार ना लगाड़ता शुरू करी आजनो आ वीडियो। टोटल 135 महिला कार्यकरे लंडन ना हरिभक्त बनावेलू छे आ अने बबल प्लास्टिक जे आवे छे पेकिंग मटेरियल मा आपणे यूज करीए छे एमा एक एक बबल मा 240 અલગ અલગ કલર ફિલિંગ કરીને આખું પિક્ચર તૈયાર કર્યું છે। અલગ અલગ 2 ફૂટના બ્લોક બનાવ્યા પછી એક સાથે એને જોઈન્ટ કર્યું અને આ આખી આવૃત્તિ તૈયાર થઈ ગઈ છે। દૂરથી આપણને એવું લાગે કે આ ડ્રોઈંગ કરેલું પણ એક એક બબલમાં 11,000 સિરિંજની અંદર કલર ફિલિંગ કરેલું છે અને એ પણ ઇન્ડિયાના વેધરમાં નહીં લંડનમાં કે જ્યાં તડકો ઓછો હોય એટલે એક બબલની અંદર કલર પૂરિંગ કર્યા પછી સુકાતા 1 થી 1.5 દિવસ થતો એવા એને 6 મહિના તૈયાર કર્યા પછી આ તૈયાર થયેલું છે। 6 મહિનાની મહેનતથી આ પ્રોડક્ટ તૈયાર થઈ છે અને એની શું હાઈટ વિડ્થ છે? આની છે 20 ફૂટની છે 20 ફૂટની હાઈટ છે અને બીજું આનું એક છે કે આ સ્વામીની જે મૂર્તિ આંખ પે દેખાય છે ને એવી આંખ આપણે નજીક જઈએ તો બીજી 2 આંખ છે એ એના માટે બનાવેલી છે કે એવું પેલા એક્સપેરિમેન્ટ માટે નથી બનાવી પણ એ આંખ જે બનાવી ને એમાં એવું થયું હતું પેલા શરૂઆતમાં બબલ જે હોય એક ફિલિંગ કરે એટલે બબલ તૂટી જાય એટલે બીજામાં સ્પ્રેડ થાય એટલે જેટલા હરિભક્તો હતા કાર્યકરો એને બાપાને પ્રાર્થના કરી કે તમે હાજર નથી પણ આ આંખમાં તમે હાજર રહેજો એટલે એ આંખ 2 અત્યારે ત્યાં મૂકેલી છે રોજ પ્રાર્થના કરે કે અમારો આ જે આખું પ્રોજેક્ટ છે સારી રીતે નિર્વિઘ્ને પૂરો થાય એના માટે નીચે આંખે રાખી છે કે બધાને એવું છે કે આ એક્સપેરિમેન્ટ બને પણ એ ખરેખર એ આંખ છે એ સાક્ષાત આંખ છે એ સ્વામી એમાં રહેતા એ રહેતા છે અને આ ટોટલ આનું વેઇટ 4.5 ટન છે 4.5 ટન એટલે 4,500 કિલોનું આ વજન છે આખું અને બ્લોક બધા લંડનથી લાવ્યા અને લંડનથી લાવ્યા પછી એ લોકો અહીંયા બ્લોક ફિટ કરેલા છે આવરી લેવા આવ્યા છે। એક નાના બાળકનું છે એક વિદ્યાર્થી છે એક ખેડૂત છે જેના ખેતરમાં પાણી નથી આવતું અને બાપાને લેટર લખ્યો છે લેટર એવા અક્ષરમાં છે કે બાપાને ખબર નથી કે આ કઈ કોણે મોકલ્યો બાપા એ કઈ રીતે એનું એડ્રેસ શોધ્યું ને એ સરસ એનું વર્ણન કર્યું લાઈવ પરફોર્મન્સ છે અને બધું જ છે ભાઈ। અત્યાર સુધીમાં અમે 3 શો જોયા એક સંત પરમ હિતકારી તૂટે હૃદય તૂટે ઘર અને સી ઓફ સુવર્ણ અને આ 3 શો આમ તો અલગ અલગ વાર્તાઓ કહે છે અલગ અલગ એમની પ્રસ્તુતિ પણ છે પણ જે મેસેજ ડિલિવર કરે છે અને જે રીતનું પ્રેઝન્ટેશન છે એમ કહેવાય ને કે આ લાહવો જો કોઈ નથી લીધો ને તો ખરેખર તમે બહુ મોટી ભૂલ કરી છે। હજી આ નગરીની અંદર દરેકે દરેક વસ્તુનું એકદમ માઇક્રો પ્લાનિંગ કરેલું છે માઇક્રોથી પણ માઇક્રો પ્લાનિંગ છે। અહીંયા છે લોસ્ટ એન્ડ ફાઉન્ડ અહીંયા કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ હોય અથવા કોઈ પણ વસ્તુ જડી હોય મળી હોય એની માટેનું સ્પેશિયલ આ બૂથ બનાવેલા છે એની માટે હમણાં થોડી વારમાં આપણે એક ચર્ચા કરીશું કઈ રીતના છે। બાળનગરી છે એમાં એક લોસ્ટ એન્ડ ફાઉન્ડ એક વિભાગ છે પૂછપરછ વિભાગ કહેવાય છે એમાં વ્યક્તિ અથવા કોઈ પણ વસ્તુ ખોવાઈ જાય અથવા ભૂલ્યા પડે કોઈ વ્યક્તિ ભૂલ્યા પડે તો આ વિભાગનો સંપર્ક કરે અને સોફ્ટવેર એ ટાઈપનો બનાવેલા છે કે જેના દ્વારા કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિ લગભગ વિધિના 1/2 કલાકમાં મળી જાય છે અડધી કલાકમાં મળી જાય છે। એક ખાલી એક એક્ઝામ્પલ તમને ખાલી કહું એક સ્ટેજ ગેસ્ટ આવ્યા હતા બહુ સારા ઊંચા હતા એના ચશ્મા જ ખાલી ખોવાના હતા આટલા આ બાળનગરીમાં હતા અહીંથી ગયા ત્યારે ચશ્મા વગર તો એ કંઈ બધે વાત દૂર રહે જ્યારે સ્ટેજ ઉપર બેઠા ત્યારે ખ્યાલ આવ્યો પણ સ્ટેજ ગેસ્ટ પૂરું થયું ફંક્શન પછી જ્યારે જતા હતા ડોર એનો જે બહાર મેઇન ગેટ હતો ત્યાં 1/2 કલાક મને સ્ટેજમાં મળી ગયા એટલે લોસ્ટ એન્ડ ફાઉન્ડ બહુ સારા અને બાળકો સરસ એ લોકો સપોર્ટ કરે છે બાળનગરીમાં છે આટલું માઇક્રો પ્લાનિંગ છે ઇન શોર્ટ બોલો રોજનું લગભગ આટલું લાખો માણસો આયા આવે છે છતાં પણ આટલા ડિટેલમાં આ લોકોએ પ્લાનિંગ કર્યું છે આગળ સમય ફાળી
બાળનગરીમાં બધાયેલા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આ બાળનગરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે સૌ વેલકમ ટાવરે ઊભા છીએ, જ્યાં સૌ બાળકો આપનું હાર્દિક સ્વાગત કરે છે. અહીં ઘણા બધા બાળકો ક્લાઉડ પર ચડી અને ખુશી વ્યક્ત કરે છે, તો ઘણા બધા બાળકો હોટ બલૂનમાં ઉડી અને ખુશી વ્યક્ત કરે છે. અને અહીં વેલકમ ટાવરની ઉપર ગ્લોબ છે, જે દર્શાવે છે કે 40 થી પણ વધુ દેશોમાં મારી બાળનગરીનો વ્યાપ છે. આજથી 30 વર્ષ પહેલા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જ આ બાળનગરીની પહેલા આપી હતી. જ્યારે 1992માં બાળનગરી મળી, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જ સૌ પ્રથમ આની પહેલા આપી હતી. ત્યારબાદ 1995 અને હાલ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પણ આ ભવ્ય બાળનગરીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3 પ્રવેશન ખંડો, 2 નિયમ કુટીર, 2 કળા મંચ, શાંતિનું ધામ ચાંસર, 12 મંડળ એક્સપ્રેસ ટ્રેન, 12 સ્નેહી ઉદ્યાન વગેરે ઘણા બધા સ્પોટો છે, જેમાંથી આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જે જીવન મૂલ્યો હતા તે શીખવા મળે છે. જેમ કે તે સી ઓફ સુવર્ણ પ્રવેશન ખંડમાંથી આપણને મોરલ મળે છે કે પ્રાર્થના પ્લસ પુરુષાર્થ ઇઝ ઇક્વલ ટુ સફળતા. ત્યારબાદ જંગલ ઓફ શેરુ પ્રવેશન ખંડમાંથી આપણને મોરલ મળે છે કે આપણે તમામ બાળકના અંદર કંઈક ને કંઈક આંતરિક શક્તિ રહેલી હોય છે. પછી વિલેજ ઓફ ભુજોમાંથી આપણને મોરલ મળે છે કે આપણે હંમેશા માતા પિતાને આદર આપવો જોઈએ. અને અમારી બાળનગરીમાં 12 મંડળ એક્સપ્રેસ ટ્રેન છે, જેમાં અમારી બાળ સભાનો ઇતિહાસ અને તેમાં અમને શું કરવામાં આવે છે તેની જાણકારી પ્રાપ્ત થાય છે. ઇતિહાસ એટલે કે યોગીજી મહારાજે 1954માં અમારી બાળ પ્રવૃત્તિની સ્થાપના કરી હતી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તેનું સંવર્ધન કર્યું હતું. અને હાલ પ્રગટ ગુરુ મોહન સ્વામી મહારાજ અમને પ્રેરણા આપે છે. હાલ આખા વિશ્વમાં 9,000 થી પણ વધુ બાળ બાળિકા મંડળ ફેલાય 16,000 થી પણ વધુ બાળ બાળિકાઓને આદર્શ મનાવ્યા છે. તો ભાઈ, અમે અત્યારે છીએ બાળનગરી ની અંદર, ને બાળનગરી માં અમને આ દેવ ના દર્શન થઈ ગયા છે. એકચ્યુઅલી એનું નામ જ દેવ છે, અને એને જે સરસ રીતે અમને બાળનગરી ફેરવી છે અને એટલું એક્સપ્લેન કર્યું છે ડીપલી, એમ કે મારા ખ્યાલ થી 15 મિનિટ બોલ્યો પણ એક શ્વાસ લીધો નથી એને. આટલી બધી એનર્જી ક્યાંથી આવે છે? મને પણ અનુભૂતિ થાય છે. અને સિરિયસલી થેન્ક યુ બેટા કે આ ઉંમરે આટલી સરસ સમજણ, એ મતલબ એમ કહેવાય ને કઈક તો આમાં કઈક છે સ્પેશિયલ, એમ દિલથી થેન્ક યુ બેટા. ભાઈ, અમે અત્યારે છીએ લો ગાર્ડન ની અંદર, અને આ લો ગાર્ડન ની અંદર એમ કહેવાય કે ભાઈ તમે અહીંયા જો ને તો અદ્ભુત અદ્ભુત. અને સૌથી ખાસ વાત એ છે કે આ સ્ત્રીઓએ એટલે કે બહેનોએ આખે આખું લો ગાર્ડન તૈયાર કર્યું છે. કઈ પણ નોલેજ હોય કે ન હોય, બસ એની પાસે ભક્તિ હતી અને ભક્તિથી આખે આખું ગાર્ડન તૈયાર કર્યું છે. આખે આખું ગાર્ડન તમને બતાવું. Thank you.
આ ગ્લો ગાર્ડન ની અંદર જેટલી પણ આ બધી કૃતિઓ છે ને એ ફક્ત ખાલી આમ શું કહેવાય શો પીસ નથી, એ દરેકે દરેક ની પાછળ કઈક સ્પેશિયલ કારણ છે અને કઈક સ્પેશિયલ મેસેજ છે. જો હું આની વાત કરું ને તો આ છે સનફ્લાવર સૂર્યમુખી. સૂર્યમુખી હોય હંમેશા સૂરજ તરફ એનું મુખ હોય, તો અહીંયા કહેવા એ માંગે છે કે આપણે પણ હંમેશા આપણા ગુરુ તરફ, હા આપણી દ્રષ્ટિ હંમેશા આપણા ગુરુ તરફ હોવી જોઈએ. આવા જ મેસેજ દરેકે દરેક માં છે એમ, એટલે બહુ બિગ થોટ છે આ, જે આ ફૂલ છે નૈતિકતાનું પ્રતીક છે, હંમેશા સુગંધ તેલ આવે છે. અત્યારે અમે લાઇટ શો જે છે ને, લાઇટ એન્ડ સાઉન્ડ શો એમાં છીએ. અત્યારે એક બેન્ડનું પર્ફોર્મન્સ ચાલી રહ્યું છે. ઉપરથી સ્વામી મહારાજ કા મિત્રો, ખરેખર ના ભૂતો ના ભવિષ્ય થી ક્યારેય ભૂતકાળમાં પણ આટલો જાયન્ટ રીતે, આટલી મોટી રીતે અને આટલી એમ કહેવાય ને કે પરફેક્ટ રીતે, પરફેક્શન સાથે આવો કોઈ પ્રસંગ કે સમયો થયો નથી. અને અમે ઘણા બધા સમયમાં ભાગ લીધો, પણ આ કઈક સ્પેશિયલ સમયો હતો, કઈક અલગ હતો. અમારો એક્સપિરિયન્સ પણ કઈક અલગ હતો, અનુભવ પણ એવા એવા સારા સારા થયા, બહુ સારા. હા, અને સૌથી પહેલા તો અમને જે રીતના ટ્રીટ કર્યા છે, અમને જે રીતના સાચવા છે એની માટે થઈ. અને આજે બીએપીએસ ની આખી આખી ટીમ છે એને નમન કરી અને થેન્ક યુ કહીએ છીએ, બરાબર. અને જો તમે પણ આ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હોય તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ પણ તમે જરા કમેન્ટ બોક્સની અંદર શેર કરજો. લગભગ લગભગ 1.25 કરોડથી વધારે લોકોએ આમની મુલાકાત લીધી છે અને 1.25 લાખથી વધારે લોકોએ આ સમયની અંદર વ્યસન મુક્તિના પ્રણ લીધા છે. એટલે બહુ મોટી વાત કહેવાય. આશા રાખીએ છીએ કે ભવિષ્યની અંદર પણ આવા ને આવા ઉત્સવો સમયો થતા રહે અને આપણને ફરીવાર આવું માર્ગદર્શન, આવું એક્સપિરિયન્સ બધું મળતો રહે. અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો આ વ્લોગને લાઈક કરજો અને શેર કરજો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, ફેસબુક પેજને ફોલો ન કરી હોય તો કરી દેજો. ચલો ફરી મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી આપ સૌ વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને હંમેશા હસતા રહો. જય સ્વામિનારાયણ.